ગુજરાતની ચૂંટણીમાં જે ધારાસભ્યો જીત્યા તેના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે પાલનપુરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય એ સન્માન માટે કરેલા અનોખા આહવાનથી ધારાસભ્ય લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે। न फूलहार न बुके न साल न अन्य भेट सन्मान करवो होय तो नोट चोपड़ा पेन अने पेंसिल जेवी वस्तु आपीने करो आह्वान कर्यु छे पालनपुर ना धारासभ्य अनिकेत ठाकरे। केम के सामान्य रीते फूलहार थी लोको सन्मान करता होय छे, पण बनासकांठा जिल्ला ना पालनपुर मा नवा चूंटाईने आवेला धारासभ्य अनिकेत ठाकरे पोताना सन्मान मा नवी पहल करी छे। अने धारासभ्य अनिकेत ठाकर नु सन्मान करवा आवता तेमना समर्थकों के शुभेच्छकों फूलहार के साल नी जगह नोट चोपड़ा पेन पेंसिल जेवी चीज वस्तुओं थकी तेमनु सन्मान करे तेवू आह्वान कर्यु। એના પરિણામે એવા મિત્રો અને જે લોકો હવે પછી આવે છે, લોકો નોટબુક પેન્સિલ પેન વગેરેથી શુભેચ્છાઓ વ્યક્ત કરે છે। મૂળભૂત રીતે ફૂલહાર હોય, ફૂલ હોય, નોટબુક હોય, ચોપડી હોય, મૂળ તો શુભેચ્છા વ્યક્ત કરવાનું માધ્યમ છે। પેન્સિલ પેન જે પણ જથ્થો ભેગો થઈ રહ્યો છે એનો સદુપયોગ પણ થશે, એવી જગ્યાએ પહોંચશે કે જે જગ્યાએ ખરેખર આની જરૂર હોય। લોકોએ પણ ધારાસભ્યની હાકલને ઝીલી લીધી। જે લોકો ધારાસભ્યને સન્માનિત કરવા આવે છે તે નોટો પેન્સિલ સહિતની વસ્તુઓ લાવી રહ્યા છે। જે તમામ વસ્તુઓ ધારાસભ્ય ગરીબ વિદ્યાર્થીઓને આપીને તેમની મદદ કરશે। અમે સાહેબશ્રીને શુભેચ્છા મુલાકાતના અંદર સાહેબને પુસ્તકો તેમજ ચોપડા બોલપેન સાહેબશ્રીને ભેટ કરી આ વિચાર થકી જે ગરીબ બાળકો છે જેમના સુધી અભ્યાસ સામગ્રી નથી પહોંચતી તેવાને આ કામે આવશે। આ કારણે અનિકેત ઠાકર ફક્ત પાલનપુર જ નહીં પરંતુ સમગ્ર સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે। ધારાસભ્યના નવીન પહેલને બિરદાવવામાં આવી રહી છે। ચીકુની ખેતી કરતા નવસારીના ખેડૂતની ચિંતામાં થયો છે વધારો। ફરી એકવાર ખેડૂતોને આવ્યો છે રડવાનો વારો। નવસારી અમલસાડ મંડળીમાં નથી દેખાઈ રહ્યા ચીકુ। ચીકુ વગર ખાલીખમ ભાસી રહ્યું છે યાર્ડ। જે ચીકુની આવક થઈ રહી છે તે ગણતરીના કલાકોમાં વેચાઈ જાય છે। ભર સીઝનમાં યાર્ડને મારવા પડી રહ્યા છે તાળા, કેમ કે આ વખતે ચીકુના પાક માટે વાતાવરણે સાથ ન આપતા ચીકુના ઉત્પાદન પર સીધી અસર પડી છે। ગરમી અને ઠંડીમાં તફાવતને કારણે બાગાયતી પાકને ભારે નુકસાન સહન કરવું પડ્યું। બીજી તરફ અતિવૃષ્ટિ અને લોકમાતા અંબિકા નદીમાં આવેલા ઘોડાપુરને કારણે ગણદેવી તાલુકામાં ચીકુનો પાક ધોવાઈ ગયો, જેને કારણે ચીકુનું ધારણા કરતા 4 ગણું ઉત્પાદન ઓછું થયું, જેથી મંડળીને 2 વાર બંધ કરવાની ફરજ પડી। ખેડૂતોને ચીકુ લેટ હોવાને કારણે થોડી પૈસામાં પણ દિક્કત પડે, એટલે એ લોકો થોડું કાચા કુમળો માલ લાવે। એ સંજોગે આપણે એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે અત્યારે આપણે જો અત્યારે બંધ નહીં કરીએ તો કુમળો માલ એક વખત આવે માર્કેટમાં તો માર્કેટ દબાઈ જાય। વધુ એક મહત્વના સમાચાર।